नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 विषय गणित धोरण 10। फरीथी आपणे ઘણા સમય પછી પાછા મળીએ છીએ વિડિયોના માધ્યમ દ્વારા। આઈ થિંક બધા મજામાં જ હતો, કારણ કે કોવિડના કેસ તો દિવસે દિવસે આપણા વિસ્તારમાં પણ બહુ વધે છે, પણ સ્ટે હોમ સ્ટે સેફ એના આધારે આપણે રહેતા હોય તો વાંધો નહીં આવે। અને જનરલી ઘણા સમયથી આપણે ખાલી લિંક દ્વારા એજ્યુકેશન કરતા હતા, પછી ગણિત હોય, વિજ્ઞાન હોય કે ગુજરાતી હોય અથવા સમાજ। આજે આપણે ગણિત ભણવાના છીએ અને ગણિતનું ચેપ્ટર નંબર 7 પસંદ કર્યું છે। પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, પાંચ ચેપ્ટર થઈ ગયા છે અને સંભાવના જે છેલ્લું ચેપ્ટર છે થઈ ગયું છે। તો તમને એમ થાય કે સર છઠ્ઠું કેમ એને સાતમું કેમ, તો એનું એક કારણ છે કે જે ચેપ્ટર આપણે અત્યાર સુધી ભણી ગયા છે ને એ અંકગણિતના ચેપ્ટર છે। એ અંકગણિતના ચેપ્ટર જ આપણે અત્યારે પણ કન્ટિન્યુ કરીએ છીએ કે જેથી કરીને એક લિંક જળવાયેલી છે। છઠ્ઠું ચેપ્ટર છે એ ભૂમિતિ, અને બને ત્યાં સુધી આપણે એવી અપેક્ષા રાખીએ કે આ છેલ્લો મહિનો હોય, કે આવતા મહિનાથી આપણું ઓફલાઈન એજ્યુકેશન એટલે કે જેવી રીતના આપણે પહેલાં ભણતા હતા સ્કૂલે આવીને એવું ચાલુ થઈ જાય, તો પછી આપણે ત્યારે એ છઠ્ઠું ચેપ્ટર સ્ટાર્ટ કરી શકીએ। અને એ ચેપ્ટર થોડું એવું છે કે જો વધારે ફેસ ટુ ફેસ આપણે બધા હોઈએ તો વાંધો ના આવે, ભણવાની મજા આવે। આજે જે ચેપ્ટર આપણે પસંદ કર્યું છે એ છઠ્ઠું એક આપણે સ્કીપ કર્યું છે હમણાં માટે છે, એટલે હોલ્ડ કર્યું છે, અને સાતમા ઉપર જઈએ છીએ। સાતમું ચેપ્ટર એકદમ ઇઝી છે, અને આ આખું ચેપ્ટર ટોટલ ત્રણ ફોર્મ્યુલા ઉપર, ત્રણ જે નવા ત્રણ ફોર્મ્યુલા આવશે એટલે કે નવા ત્રણ સૂત્રો ઉપર આખે આખું ચેપ્ટર છે। બાકીની જે થિયરી આવશે ને એ જૂની છે, જે આઠમા નવમા ધોરણમાં આપણે ભણી ગયા હોય અથવા આપણે એનાથી પરિચિત હોય, થોડુંક યાદ કરાવ્યું છે એટલે તમને બધું યાદ આવી જાય એવી થિયરી છે। બાકી નવા સૂત્ર તો ત્રણ જ આવશે, અને આ ત્રણ સૂત્ર એકદમ વ્યવસ્થિત આપણને આવડી જાય તો ત્રણ સૂત્ર એના ત્રણ સ્વાધ્યાય અને ચેપ્ટર પૂરું, એટલે દેર ઇઝ નથિંગ, પણ ખાલી આ થ્રી ફોર્મ્યુલા અને તમારું ચેપ્ટર તૈયાર। તો આપણે શરૂઆત કરશું આજે યામ ભૂમિતિના અંતર સૂત્ર, તો પહેલા ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરશું। ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ। હવે આ યામ શબ્દ છે ને એનાથી આપણે પરિચિત છીએ, જનરલી આપણે બે પ્રકારના યામ જોતા હોય, એક તો એક્સ યામ અને બીજો વાય યામ। આ એક્સ યામ અને વાય યામ આના દ્વારા જે બિંદુ બને આપણે એને કૌંસમાં, નાના કૌંસમાં એક્સ વાય તરીકે દર્શાવીએ છીએ। જ્યારે મને યાદ છે બેઝિક મેથ આપણે લીધું હતું, કદાચ તમને ખ્યાલ ના હોય તો યુટ્યુબમાં આપણે દર્શન સ્કૂલની ચેનલ ખોલી અને એમાં બેઝિક મેથ એ સર્ચ કરશો એટલે આ યામ ભૂમિતિનું જે આલેખનું જે મેં સમજાવ્યું તો એ આખે આખું ખુલશે। એમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ બિંદુને જ્યારે યામના સંદર્ભમાં દર્શાવવાના હોય, કોઈ પણ બિંદુને જ્યારે યામના સંદર્ભમાં દર્શાવવાના હોય ત્યારે હંમેશા આપણે બે બિંદુને પસંદ, બે યામ લઈએ છીએ, એક યામ અને વાય યામ। કૌંસમાં જે પહેલું લખીએ હંમેશા એક્સ દર્શાવે, બીજું લખીએ હંમેશા વાય દર્શાવે। તો આ થયો આપણો એક એક્સયામ અને વાયામ દ્વારા બનતું બિંદુ, આપણે આને કદાચ એ નામ આપીએ તો ચાલે, એટલે કે એ બિંદુના એક્સ અને વાય, હું આમ લખું એ ટુ થ્રી, એનો મતલબ કે એ બિંદુ છે એનું આલેખમાં સ્થાન ક્યાં છે, તો કે એક્સમાં બે ઉપર અને વાયમાં ત્રણ ઉપર, એને જોઈન્ટ જ્યાં થતા હોય એના એ બિંદુ આપણને બે ત્રણ મળે। આ જૂની વસ્તુ થઈ ગઈ, અને આ યામ દ્વારા આ ચેપ્ટરમાં આપણે જે ભણશું, જે અંતર શોધવાનું હોય છે, એક્સરસાઇઝ બીજું વિભાજનનું આગળ આવશે કરવાનું હોય, તે એનું જે આખે આખું પ્રોસેસ, એનું જે આખે આખું વર્ક છે એને આપણે કહીશું આખું યામ ભૂમિતિ। તો આ ચેપ્ટરની બેઝિક માહિતી થઈ। ચેપ્ટરમાં આ વસ્તુ છે ને મહત્વની એટલા માટે છે કારણ કે ઘણીવાર છોકરાઓ એ વાતમાં ગમ ખાઈ જાય છે કે પેલો એક્સ હોય બીજો વાય હોય, અને આ દાખલા પણ એવા આવશે કે સૂત્ર એક જ વાર મૂકવાનું થશે, જેમ સમાંતર શ્રેણી હતી એમાં એકવાર સૂત્ર મૂકી દીધું પછી તો બેઝિક મેથ અને ગણતરીઓ છે, જેમાં મારાથી પણ ભૂલો થઈ હતી। તો આમાં પણ એવું છે કે એકવાર તમે સૂત્ર મૂકી દીધું ત્યાં મેઇન વસ્તુ પૂરી થઈ ગઈ, પણ પછી જે બેઝિક મેથ ચાલુ થશે કે જે વર્ક કરવા, બાદબાકીઓ કરવી, સરવાળા, બધું કંજક છે, બધું ભેગું હશે, એટલે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો આ થયું આપણી ચેપ્ટરની મૂળ માહિતી। હવે આપણે પહોંચશું અંતર સૂત્ર ઉપર। તો અંતર સૂત્ર એટલે શું? હું એક લાઈન દોરું અહીંયા, આને હું એ કહું, અને આપણે આને બે યામ દર્શાવશે એટલે એક્સ વન વાય વન, અને આને હું બી કહું છું, આને કહીશું આપણે એક્સ ટુ વાય ટુ। તો યામના સંદર્ભમાં
જ્યારે કોઈ એક અને વાય ના યામ ના સંદર્ભમાં એક બિંદુ બને, જો યામ બે છે, બિંદુ આ છે, એ છે આપણો બિંદુ છે, એના બે યામ છે, એક બીજો યામ છે વાય વન, એક્સ વન અને વાય વન યામ દ્વારા એક બિંદુ બને છે એ, અને એવી રીતના એક્સ ટુ અને વાય ટુ દ્વારા એક બિંદુ બને છે એ છે બી. તો એ અને બી વચ્ચેનું જે અંતર છે આ કેટલું થાય, આ માપ એ બી બરાબર કેટલા, તો એનું સૂત્ર છે એ બી બરાબર વર્ગમૂળની અંદર, જો વ્યવસ્થિત એ બી બરાબર એટલે કે એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર. આને કહેવાય અંતર સૂત્ર, આ બનશે આપણું અંતર સૂત્ર. તો અંતર સૂત્ર શું થાય, અંતર સૂત્ર એટલે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર દર્શાવતું સૂત્ર. ફરીથી બોલું છું, અંતર સૂત્ર એટલે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર દર્શાવતું સૂત્ર. તો આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર જોતું હોય તેના યામ આપેલા હોય આપણને, એટલે આપણને આરામથી મળે. દર વખતે આપણે જે પસંદ કરીએ છીએ કે સર આમાં કેટલી વસ્તુઓ છે, તો પહેલા તો બિંદુ એ બિંદુ બી એટલે બે, અને આ બંને વચ્ચેનું અંતર જેને કદાચ આપણે એ બી કહીએ અથવા અંતરને ડિસ્ટન્સ તરીકે પણ ઓળખીએ, તો એ બી વચ્ચેનું અંતર તો ત્રણ વસ્તુ થાય, એક આ અંતર, આ અને આ. તો જેમ દરેક વખતે વાત કરીએ એમ કે ત્રણ વસ્તુમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ આપણને આરામથી મળે. તો અંતર સૂત્ર છે, આને થોડુંક એક્સ્ટ્રા મોડિફાઈ કરીને, કારણ કે આ નિશાની આપણને હેરાન કરે, જ્યારે જ્યારે વર્ગમૂળની નિશાની આવે ત્યારે ત્યારે આપણને પ્રશ્ન થાય, તો આ નિશાનીને ઇગ્નોર કરવી હોય તો આ વર્ગમૂળ છે આ બધું લઈ આવો તો શું થાય, આ વર્ગમૂળની નિશાની સામે જશે તો શું બનશે, વર્ગ બનશે. એટલે અંતર સૂત્રને બીજી આવી રીતના લખાય, એ બી નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર. તો આ પણ અંતર સૂત્ર જ છે, બે સેમ જ છે, પણ આ વર્ગમૂળ વાળું છે, વર્ગમૂળ ના બાજુ લઈ જાય તો વર્ગ થઈ જાય. આ સૂત્રને આધારે આપણે દાખલા ગણી શકીએ. હવે આ સૂત્રની ખાસિયત શું છે, એક એ સમજીએ કે અહીંયા હું આમ લખું એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર, કે આમ લખું એક્સ ટુ માઇનસ એક્સ વન હોલ સ્ક્વેર, આ બે સરખું જ થાય કારણ કે ઉપર વર્ગ છે. અને આગળ આપણે વાત કરી જાય એ પ્રમાણે વર્ગ હોય ને તો અંદર જે કોઈ પણ સંખ્યા હોય હંમેશા ધન જ થઈ જશે, કારણ કે માઇનસ સંખ્યા હોય તો પણ એનું વર્ગ તો પ્લસ થશે. હવે આ કે આ કરો બંને સરખું થાય, આવું ક્યારે બને, જ્યારે વર્ગ હોય ત્યારે જ બને. ઉદાહરણ તરીકે આપણે લઈએ, જસ્ટ એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે માની લો કે એક્સ વન બરાબર ત્રણ, એક્સ ટુ બરાબર બે, અહીંયા ગમે તે હોય, આ તમે મારી ધારણા પ્રમાણે લીધું છે, તો અહીંયા આપણે કેવો તો મૂકીએ તો શું આવશે, ત્રણ માઇનસ બે હોલ સ્ક્વેર, અને અહીંયા એક્સ ટુ એટલે બે છે, એક્સ વન એટલે ત્રણ છે, બે, ત્રણ માઇનસ બે એટલે એક નો વર્ગ, બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક નો વર્ગ, એક નો વર્ગ પણ એક થાય અને માઇનસ એક નો વર્ગ તો માઇનસ છે પણ વર્ગ છે એટલે પ્લસ છે સરખું. એનો મતલબ કે જ્યારે કોઈ પણ બે સંખ્યાની બાદબાકીની ઉપર વર્ગ આપેલો હોય તો એમાં કૌંસની અંદર રહેલી બે સંખ્યાઓમાં પહેલું કોણ ને બીજું કોણ એમાં કોઈ એનો અર્થ નથી, તમે ગમે એ લખી શકો પહેલું આ, પણ ત્યારે ઉપર વર્ગ હોય તો, વર્ગ અથવા બે ઘાત હોય ચાર ઘાત હોય તો, અયુગ્મ ઘાત હોય તો તમારે થોડુંક ચેન્જ કરવું પડે, એનું આપણે અહીંયા ડિસ્કશન કરતા નથી, અહીંયા જે છે એની જ આપણે ચર્ચા કરશું. એક્સ ટુ માઇનસ એક્સ વન કરો તો પણ ચાલે, વાય ટુ માઇનસ વાય વન કરો તો પણ ચાલે, એ તો આપણા ઉપર છે, પણ આ જે વચ્ચે માઇનસ ની નિશાની આવે છે અને એ બે પદ વચ્ચે પ્લસ ની નિશાની આવે છે આ યાદ રાખી. તો આ આપણી બેઝિક થિયરી થઈ, આના આધારે આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ કઈ રીતના ગણવા એ જોવું પડે. બીજું યામ આવશે એટલે ઉદગમ બિંદુની ચર્ચા થશે, તો ઉગમ બિંદુના યામ શું હોય, ઝીરો ઝીરો, એટલે એમાં એક્સ બરાબર ઝીરો વાય બરાબર ઝીરો, આપણે આના દ્વારા સમજી શકીએ આલેખ હોય અહીંયા ઉગમ બિંદુ હોય, આ એક્સ યામ આ વાય યામ બરાબર. તો ખાસ યાદ રાખવાનું કે જે યામ આપેલું ના હોય, કે માની લો કે કોઈ એક દાખલામાં ખાલી એક્સ ની વાત કરેલી વાય ના હોય તો વાય બરાબર ઝીરો લઈ લેવાનું, અને વાય ની વાત કરેલી હોય એક્સ આપેલો ના હોય તો એક્સ બરાબર ઝીરો. એટલે આ તો આલેખની માહિતી છે, આલેખ જેવું જ છે, પણ એ આલેખનો કન્સેપ્ટ આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો આ ચેપ્ટર આપણને આરામથી
આવડશે. તો હવે આને આપણે ઉદાહરણો તરફ જઈએ. તો શુભ શરૂઆત. ઉદાહરણ નંબર પહેલું, મેં પેલા અહીંયા અંતઃસૂત્ર લખીને રાખ્યું છે અને ઉપર વર્ગ છે, પણ વર્ગમૂળ છે ને, એટલે સમજી લેવાનું કે સામે જે છે બે બિંદુઓ એનો વર્ગ છે. આ યાદ રાખવાનું. ઉદાહરણ પહેલું, બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે. આ ક્વેશ્ચન માર્ક છે, બનાવશે આપને પૂછ્યું છે. જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. તો આમાં પણ બે વાત છે. પહેલા આપણે આ જે 3 બિંદુઓ આપ્યા છે એ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં આપણે ચેક કરવું પડશે. હવે કોઈ પણ 3 બિંદુ ત્રિકોણ ક્યારે બનાવે? તો હું 3 બિંદુ લખું છું. માની લો કે આપણે આ જે 3 બિંદુ છે આમ હોય, એ બી અને સી. તો જોતા ખબર પડે કે સર આ 3 એક જ રેખામાં છે એટલે આ ત્રિકોણ બનાવે નહીં. મતલબ કે જો બિંદુઓ સમરેખ હોય તો એ ત્રિકોણ બનાવશે નહીં, પણ જો બિંદુઓ અસમરેખ હોય, સી અહીંયા હોય ત્યાં બીજે ગમે અહીંયા, તો આ ત્રિકોણ બનાવે. એનો મતલબ કે કોઈ પણ 3 બિંદુ માટે એ ત્રિકોણ ત્યારે બનાવે જ્યારે એ અસમરેખ હોય. તો સમરેખ અને અસમરેખ બિંદુઓ માટે ખાસિયત શું છે? કે આ સમરેખ બિંદુઓ છે એને સંકેતમાં આમ લખાય, એ સમરેખ, બી સમરેખ, સી. તો જ્યારે જ્યારે કોઈ પણ દાખલા આવશે ને એમાં જે થિયરી આવશે ને એ બધી થિયરી હું તમને કરાવતો જઈશ, એટલે આઈડિયા રહીશ. તો અસમરેખ બિંદુઓ હોય તો ત્રિકોણ બનાવે, અને સમરેખ બિંદુઓ હોય તો ત્રિકોણ ના બનાવે. તો આ એ બી અને સી આ સંકેતમાં સમરેખ બિંદુઓને આવી રીતના લખાય. કોઈ પણ 3 બિંદુઓ જ્યારે આવી રીતે લખેલા હોય ને ત્યારે સમજવાનું કે 3 બિંદુઓ કેવા છે, સમરેખ છે. તો સમરેખ બિંદુઓ માટેની શરત છે એ સી બરાબર એ બી પ્લસ બી સી. મતલબ કે આ એ બી અને આ બી સી આ બે નાની બાજુઓ ભેગી થાય એનો સરવાળો છે, એટલે ટોટલ મોટી બાજુ જેટલું થાય એ સી બરાબર એ બી પ્લસ બી સી. તો આ સમરેખ બિંદુઓ હોવા માટેની શરત છે. જો આનું પાલન આ 3 બિંદુઓ કરશે તો એ સમરેખ કહેવાશે, તો ત્રિકોણ બનાવશે નહીં. ત્રિકોણ ના બનાવે આના વિશે વિચારવાનું જ નથી. પણ આ શરતનું પાલન નહીં કરે, આ એ સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ બી પ્લસ બી સી. મતલબ કે આ બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ બરાબર થતો નથી, તો આ 3 બિંદુઓ ત્રિકોણ બનાવશે. તો પછી આપણે શોધવાનું રહેશે કે ત્રિકોણ કયા પ્રકારનું છે. ત્રિકોણના ઘણા બધા પ્રકાર છે, એ જનરલી ઘણી બધી વાર હું બોલતો હોઉં છું, તો જરાક એ વિચારી લેવું કે ત્રિકોણના કયા પ્રકાર છે. આમાં જો પ્રકાર છે આપણે જોશું, પણ પહેલાં તો એ ચેક કરવાનું રહેશે ને કે આ શરતનું પાલન કરે છે કે આ શરતનું. તો આ શરત પ્રમાણે આપણને એ સી, એ બી અને બી સી જોશે. તો પહેલાં તો આ જે 3 બિંદુઓ છે આપણા, એને આપણે નામ આપી દઈએ કે ધારો કે આપેલા 3 બિંદુઓ એ 3 2 B -2 -3 સી 2 3 છે. એટલે શું થાય કે આપણને એ બી બી સી એ સી કરવામાં ખબર પડે. તો હવે આપણને ખબર છે કે આપણને 3 વસ્તુની જરૂર છે, એસી, એ બી અને બી સી ની જરૂર છે. તો શોધી લઈએ. તેથી પહેલા આપણે ગોતશું એ બી, એ બી નો વર્ગ બરાબર. હવે અંતર સૂત્ર પ્રમાણે આ એક્સ વન આ વાય વન થશે, આ એક્સ ટુ આ વાય ટુ થશે, રાઈટ? તો આપણું જે સૂત્ર છે કે બંનેના એક ત્યામની બાદબાકી એનો વર્ગ, એટલે કે 3 -2 એનો વર્ગ. જો હવે આ મેં તમને જે વાત કરી હતી ને કે અંતર સૂત્ર યાદ રાખવું સહેલું છે, પણ એ અંતર સૂત્રની અંદર કિંમતો મૂકતી વખતે ધ્યાન રાખવાનું. 3 પછી આ માઇનસ તો સૂત્રનું છે અને -2 તો આપણને યામ એક્સ ટુ આપેલો છે, પ્લસ 2 y1 - y2 એટલે 2 - સૂત્રનું અને -3 જે આપણને y2 આપેલો છે. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ, -, અને 2 -, તો 3 ને 2 5 નો વર્ગ, 2 ને 3 5 એનો વર્ગ, તો શું થશે? 25 + 25 = 50, એટલે કે એ બી નો વર્ગ બરાબર 50.
આપણે એબી નો વર્ગ ને એબી જોશે, આ થાય છે કે નહીં એ ચેક કરવા માટે એબી જોશે. તો વર્ગ સામે જશે તો વર્ગમૂળ, ને 50 નું વર્ગમૂળ તમને કે 37 49 થાય, 7.02 જેવું આશરે આશરે. શા માટે? કારણ કે 50 નું કોઈ ચોખ્ખું વર્ગમૂળ નીકળતું નથી, પણ 50 ની નજીક ની કિંમત છે 49, જેનું વર્ગમૂળ 7 નીકળે છે. એટલે આપણે આ 50 ને આવી રીતના દર્શાવેલા છે બુકમાં પણ, બરાબર? એટલે એટલા માટે મેં આવું લખેલું. હવે આપણે બીજું જોઈએ છે, એબી નો વારો થઈ ગયો, હવે બીસી માટે વાત કરીએ. તો બીસી માટે પણ -2 નો વર્ગ -2 બોલો, આ પ્લસ છે એટલે મેં અહીંયા પ્લસ લખી દીધા, માઇનસ સૂત્રનું છે, પ્લસ સૂત્ર પ્રમાણે -3 -3 -2 -2 એટલે -4 નો વર્ગ, -3 -3 -6 નો વર્ગ, 4 નો વર્ગ 16, આ માઇનસ છે પણ પ્લસ થઈ જશે, 6 નો વર્ગ 36, એટલે 36 અને 16 52 થશે. તો 52 માટે પણ આ જ લાગુ પડશે, કારણ કે 37 37 49 આગળ પાસે 3 વધે છે. તો બીસી નો વર્ગ બરાબર 52 આવે, બીસી બરાબર √52 થશે, અને 52 નું વર્ગમૂળ થશે 7.21. આ પણ આશરે આ 50 છે, સોરી, એટલે 7.07 થશે આશરે. હવે એ બી મળી ગયા, બીસી મળી ગયા, આ કિંમતો પકડી રાખવાની છે આપણે. છેલ્લે આપણે આનો કઈ રીતનો ઉપયોગ કરશું જોશું. એ બી બીસી, હવે આપણે ગોતવાનું છે એસી. એસી માટે આપણે અહીંયા મેથ કરી લઈએ થોડી. એસી નો વર્ગ બરાબર, તો આ એ છે, આ સી છે, તો શું આવશે? 3 - 2 નો વર્ગ પ્લસ 2 - 3 નો વર્ગ. જો એક માંથી એક, વાય માંથી વાય બાદ કર્યો છે ઉપર વર્ગ સૂત્ર પ્રમાણે, 3 માંથી 2 જતી 1, 2 માંથી 3 જાય તો -1 નો વર્ગ, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ 1. તો એસી નો વર્ગ બરાબર 2, એસી બરાબર √2, એસી બરાબર 2 નું વર્ગમૂળ 1.41 આશરે. 3 વસ્તુ મળી આપણને. હવે જોવું જોઈએ કે સૌથી મોટી બાજુ આ છે, આપણે અહીંયા સૌથી મોટી બાજુ એસી છે, બરાબર? આના પ્રમાણે આપણે જઈએ તો સૌથી મોટી બાજુ આ થાય, અને બે નાની બાજુ જે આવી છે એબી અને એસી, શું આ બંનેનો સરવાળો આના જેટલો થાય છે એ જોવાનો. તો એ આપણે ચેક કરી લઈએ કે અહીં બીસી બરાબર 7.21, અથવા તો આપણે પેલા એબી ને લઈ લઈએ, એબી, કારણ કે જ્યારે સમરેખ છે કે નહીં એ સાબિત કરવું હોય ત્યારે બે નાની બાજુનો સરવાળો સૌથી મોટી બાજુ બરાબર થવો જોઈએ. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે નાની બાજુ છે એબી અને એસી, એબી પ્લસ એસી બરાબર, એબી એટલે 7.07, એસી એટલે 1.41. તો 7 ને 1 8 4 અને 7 ને 1 8, 8.48 થાય, ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી. એનો મતલબ એવો છે ને, જો આ બંને આ 3 બિંદુઓ એ બી અને સી જો સમરેખ હોત તો આ બંનેનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થાત આ શરત પ્રમાણે, પણ એવું થતું નથી. એનો મતલબ શું થયો કે આ એ બી અને સી આ ત્રણેય સમરેખ નથી. તો હવે અહીંયાથી હું પાછું અહીંયા આવું છું. તેથી કહી શકાય કે એ બી અને સી સમરેખ નથી, તેથી તે ત્રિકોણ બનાવે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ આવ્યો, સમરેખ ના હોય તો ત્રિકોણ બનાવે, સમરેખ ન હોય એટલે કેવો સમરેખ છે તો ત્રિકોણ બનાવે. એટલે જો મોટી બાજુનું માપ બે નાની બાજુના સરવાળા બરાબર થતું નથી, આ બીસી બરાબર 8.48 હોત તો આપણે કહી શકીએ કે સમરેખ છે, ત્રિકોણ બનાવતા નથી, પણ હવે ત્રિકોણ બનાવે છે. તો હા, તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવવાનો છે. તો આ કેવું ત્રિકોણ રચાય છે?
એ આપણે જણાવવાનું છે. તો હવે આપણી પાસે ત્રણ વસ્તુ તો છે, એબી નો વર્ગ, બીસી નો વર્ગ અને એસી નો વર્ગ. એનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે ત્રિકોણ કયા પ્રકારનું બને છે. તો હું અહીંયા સાઈડમાં એબી નો વર્ગ પછી બીસી નો વર્ગ લખું છું, પછી આપણે શીખીએ તો વાંધો ના આવે ને, અને એસી નો વર્ગ એટલે કે બે લખી રાખ્યું છે. હવે આપણે આને શીખીને જોઈ લઈએ કે ત્રિકોણ શું બનાવે છે. આ આપણે મળ્યું અહીં એબી નો વર્ગ બરાબર 50, બીસી નો વર્ગ બરાબર 52, એસી નો વર્ગ બરાબર 2. તો બે નાની બાજુનો સરવાળો મોટી બાજુ બરાબર થાય છે. જો અહીંયા જોઈએ છીએ કે એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ બરાબર એબી, એટલે એબી નો વર્ગ 50, એસી નો વર્ગ 2 બરાબર 52 બરાબર બીસી નો વર્ગ. તેથી એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ છે. તેથી કહી શકાય છે આપેલ બિંદુઓ કાટકોણ ત્રિકોણ રચે છે. હવે તમને એમ થશે કાટકોણ ત્રિકોણ ની તો આપણે વાત થઈ જ નથી. તો કાટકોણ ત્રિકોણ ની વાત નવમા ધોરણમાં આવી ગઈ છે પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે. એ સામાન્યમાં સમજાવી શકું હું તમને કે એક ત્રિકોણ આ પ્રકારનો હોય અને બે બાજુઓ વચ્ચે 90 નો ખૂણો બનતો હોય, એ બી સી, અથવા આપણે આમાં જ વિચારીએ એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ, એટલે એ બી નો વર્ગ અહીંયા એ, અહીંયા બી અને અહીંયા સી, એ બી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ. તો કાટકોણ ત્રિકોણમાં ત્રણ બાજુ હોય, દરેક ત્રિકોણમાં ત્રણ બાજુ હોય, આને પાયો કહીએ ભાઈ આપણે, આને વેધ કહેવાય. પાયાની ઉપર જે બાજુ હોય એને વેધ કહીએ છીએ આપણે. અને આ થાય કર્ણ, જે સૌથી મોટી બાજુ, કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય એને આપણે કર્ણ કહેવાય. અને વેધ અને પાયો, કોઈ પણ ત્રિકોણ એટલે આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ છીએ. હવે આજે હું વાત કરું છું તમને ટૂંકી રીતમાં સમજાવું છું કે કાટકોણ ત્રિકોણ કઈ રીતે બને. તો જ્યારે કોઈ એક ત્રિકોણ માટે મોટી બાજુના માપનો વર્ગ, મોટી બાજુ એટલે અહીંયા બીસી છે, મોટી બાજુના માપનું વર્ગ બે નાની બાજુના માપના વર્ગના સરવાળા બરાબર થાય, તો બે નાની બાજુ એટલે એબી અને બીજી નાની બાજુ છે એસી, આ બેનો સરવાળો પણ કેવો, બેના વર્ગ હોય, અને આ બેનો સરવાળાનો વર્ગ એ મોટી બાજુ એટલે કે બીસી ના વર્ગ બરાબર થાય, તો આ ત્રિકોણ જે બનાવે એ કાટકોણ ત્રિકોણ કહેવાય. અને આમાં જે એ કોમન છે આ બાજુ એ કાટખૂણો કહેવાય. બરાબર. તો ખાસ અને પાયથાગોરસનો પ્રમેય કહેવાય તો આ કાટકોણ ત્રિકોણની રચના કરે છે. તો કાટકોણ ત્રિકોણમાં આમ લોજિકલી નહીં પણ થિયરિકલી વાત કરીએ તો કાટકોણ ત્રિકોણમાં કર્ણોનો વર્ગ એ તેની બાકીની બે બાજુ એટલે કે પાયાના વર્ગ અને વેધના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે આ બે બાજુને જે માપ છે એનો વર્ગ કરવાનો, બેનો સરવાળો કરવાનો, અને જો આના બરાબર મળે તો એ કાટકોણ ત્રિકોણની રચના કરે. એટલે આપણને કીધું કે જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો, તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર કેવો છે, એ કાટકોણ ત્રિકોણની રચના કરે છે. આ એક સિમ્પલ થિયરી છે, નવમા ધોરણમાં આવી ગઈ છે, આઠમા ધોરણમાં પણ આવી ગઈ છે. તો કાટકોણ ત્રિકોણ છે એ એમ કહેવાય ને કે જનરલ ત્રિકોણ છે, એના વિશેની માહિતી, એ ત્રિકોણનો જે પ્રમેય છે પણ સહેલો છે અને એને સમજવો પણ સહેલો છે. પણ હંમેશા યાદ રાખવાનું, એક મોટી બાજુ, બાકીની બે નાની બાજુ, અને મોટી બાજુનો વર્ગ એ નાની બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. આ કાટકોણ ત્રિકોણનો મૂળભૂત ખ્યાલ. તો ઘણા ટાઈમ પછીના પહેલા લેક્ચરમાં આજે આપણે યામ ભૂમિતિ ચેપ્ટરમાં અંતર સૂત્ર કોને કહેવાય, કઈ રીતના બે બિંદુઓના યામ દ્વારા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને મળે, સૂત્રમાં ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે, સૂત્રનો કઈ રીતના ઉપયોગ કરવો, ત્રિકોણ કોને કહેવાય, સમરેખ બિંદુઓની શરત શું, કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, આ બધી જે બેઝિક થિયરી ને પાછી આપણે યાદ કરી, ચેપ્ટરની શુભ શરૂઆત કરી, આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.